સદગુરુ હું કેરળની રહેવાસી છું કેરળમાં બે થી ત્રણ અઠવાડિયા પહેલાં પૂર આવ્યું હતું અને મારી મા મને કાયમ ફોન કરીને પોતાની હેરાનગતિઓ વિશે કહેતી હતી અને એમને કઈ કઈ વસ્તુ વેઠીને પસાર થવું પડ્યું છે હું પણ હેરાન છું કારણ કે અમે અહીંયા સુરક્ષિત હતા અને અમારા માતા પિતા અને સગાઉ ત્યાં છે મારા મનમાં એક વિચાર આવ્યો કે જો મને આ વાત ખબર ન હોત કે મારું રાજ્ય પાણીમાં પૂરી રીતે ડૂબેલું છે તો હું ખુશ હોત જો મને આ બધું ખબર ન હોત જ્યારે અજ્ઞાનતા જ આનંદ છે તો લોકો જ્ઞાનની શોધ કેમ કરે છે અજ્ઞાનતા આનંદ આવી રીતે છે તમે એક વસ્તુ કરી શકો છો તમે વેલિયંગીરી પર્વત પર આવ્યા ઉપર સુધી જાઓ ત્યાં એક ઊભો ખડક છે ત્યાંથી કૂદો અને તમને ઘણું સારું લાગશે જ્યાં સુધી તમે જમીનથી નથી અથડાતા અજ્ઞાનતા આવી જ છે જો તમે કૂદો તમે ક્યારેય કાય ડાઇવિંગ નથી કરી જો તમે કોઈ વિમાનમાંથી કૂદો છો તો ઘણું અદ્ભુત લાગે છે સાચે જ બસ જો તમે નીચે જોશો તો આ ગ્રહ ઝડપથી તમારી તરફ આવી રહ્યો છે સમસ્યા ફક્ત આ જ છે નહીં તો પડવાનું ઘણું સારું છે જ્યાં સુધી તમે જમીનથી ન થડાવ અજ્ઞાનતા એવી જ વસ્તુ છે તે તમને પકડી લે છે એ તમને પકડી જ લે છે માની લો એવું ત્યારે થા જ્યારે તમે રજા પર ઘરે ગયા હોત તો એને તમને પકડી લીધું હોત ને અને ગેરંટી શું છે કે અહીં પૂર નહીં આવે એની કોઈ ગેરંટી નથી એ ક્યાંય પણ થઈ શકે છે સો ઇઝ નોટ અ સોલ્યુશન બ્લેસ અજ્ઞાનતા કોઈ ઉકેલ નથી ન એમાં કોઈ આનંદ છે અજ્ઞાનતા તમને થોડી વસ્તુના દુઃખથી બચાવે છે પણ ક્યારેક તો એ દુઃખ ભેગું થઈને વિશાળ રૂપમાં તમારી પાસે આવશે અત્યારે આ પૂર પોતાનામાં અજ્ઞાનતાનો આનંદ છે કારણ કે લોકોએ વિચાર્યું કે જો તમને કંઈ ખબર ના હોય તો ઘણું બધું ઠીક થઈ જશે નહીં તમે ડૂબી જશો હવે પૂર આવવાના ઘણા કારણો છે આપણે છેલ્લા આઠ નવ વર્ષોમાં ખાસ કરીને આ વિસ્તારમાં આ રીતનો વરસાદ નથી જોયો હું લગભગ નવ વર્ષ પછી પહેલી વાર એક ભરેલું ચોમાસું જોઈ રહ્યો છું ચોમાસું એ આવું જ હોવું જોઈએ સમજ્યા તમે ખરાબ વરસાદ જેવી કોઈ વસ્તુ નથી હોતી વરસાદ કાયમ સારો જ હોય છે ફક્ત ઇંગ્લેન્ડમાં વરસાદ ખરાબ હોય છે ફક્ત એ લોકો ગાય છે રેઇન રેઇન ગો અવે ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશમાં વરસાદ કાયમ સારો જ હોય છે સવાલ એ છે કે આપણે વરસાદને સાચવવા માટે તૈયાર છીએ કે નહીં આપણે વરસાદને કેવી રીતે સાચવી શકીએ શું આપણે એને ડોલમાં ભરી શકીએ છીએ ના જ્યારે આપણે એક ચોમાસાવાળા દેશમાં રહીએ છીએ જ્યારે આપણે એક ઉષ્ણકટિબંધીય કટિબંધીય દેશમાં રહીએ છીએ તો આ એક સરળ વાત છે કે પાણીને રોકી રાખવા માટે એક હદ સુધી ઝાડ હોવા જોઈએ તામિલમાં એક કહેવત છે કે હું એને શબ્દશ નહીં કહી શકું એ કંઈક આવું છે જો કાવેરી ચાલીને આવે છે તો તે સૌભાગ્ય છે જો એ દોડતી આવે છે તો એ વિપત્તિ છે એક નદી કેમ દોડ છે કહો તો એવું કેવી રીતે કરીએ કે નદી ચાલે દોડે નહીં ઝાડ છોડ હોવા જોઈએ જો પૂરતા ઝાડ છોડાશે તો પાણી જળગ્રહણ વિસ્તારોમાં પહોંચતા જ તેઓ તેને રોકી રાખશે અને પછી ધીરે ધીરે નદીમાં આવશે અત્યારે ઝાડ છોડ નથી એટલે સીધું આવે છે તેવી સ્થિતિ અત્યારે કુર્ગમાં પણ થઈ છેલ્લા ત્રીસ વર્ષોમાં કુર્ગના પાસઠ ટકા ઝાડવા કાપી નાખવામાં આવ્યા છે જે કાવેરીનું જળગ્રહણ ક્ષેત્ર છે હવે આના એક ભાગરૂપે કર્ણાટક સરકારની સાથે મળીને અમે પચીસ કરોડ વૃક્ષ લગાવી રહ્યા છીએ કાવેરીના જળગ્રહણ ક્ષેત્રોમાં અત્યારે કાવેરી માટે કર્ણાટક અને તામિલનાડુમાં લડાઈ થઈ રહી છે પણ સમસ્યા એ છે કે જળગ્રહણ ક્ષેત્રોમાં ઝાડવાઓ કાપી નાખવામાં આવ્યા છે છેલ્લા ત્રીસ વર્ષોમાં પાસઠ ટકા એકવાર હું તેર દિવસ સુધી કાવેરીમાં તરતો રહેતો હતો એકસો ત્રેસઠ કિલોમીટર ફક્ત છ સાત વાંસના દંડાઓ અને ચાર ટ્રક ટ્યુબની મદદથી હું બસ નદીને શરણે થઈને તરતો રહેલો એ સમયે મેં કાવેરીને જેવી જોઈ હતી આજે તેની લગભગ ચાલીસ જ રહી ગઈ છે કોઈ શંકાની વાત નથી કે તમે પાણી માટે લડશો પણ હવે જ્યારે પૂર આવે છે તો એને કોણ રોકી શકશે તો અજ્ઞાનતા આનંદ છે નો અર્થ છે કે એક દિવસ તમને પકડી જ લેશે આમાં થોડો સમય લાગ્યો ચોવીસ વર્ષ લાગ્યા પણ એને તમને પકડી લીધું આજ વાત કેરળ માટે પણ સત્ય છે ગંગાના તટ પર ગંગાની નદી ઘાટીમાં ગંગા નદી ઘાટી દેશના ભૂગોળનો પચીસ ટકા ભાગ છે અને ભારતની તેત્રીસ ટકા ખેતી આમાં જ થાય છે છેલ્લા સિત્તેર વર્ષોમાં આપણી ગંગાની નદી ઘાટીથી થી ચોરાણું ટકા છે આપણી યોજના શું છે શું અજ્ઞાનતા આનંદ છે હા છે આનંદ અમને પકડી લેશે અમારી અજ્ઞાનતા કોઈક ને કોઈક રીતે અમને બચાવી લેશે પણ આપણા બાળકો ઝપાટામાં આવી જશે તેઓ બચી નહીં શકે આવતી પેઢીને આ મળી જ જશે